આ તરફ સમાચાર મળી રહ્યા છે વલસાડથી. વલસાડમાં પણ વરસાદી માહોલ આજે યથાવત જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ વલસાડ જિલ્લામાં જોવા મળ્યો. ભાગડાવાડા ગામે વરસાદી પાણી ઘૂસ્યા હોવાની સમસ્યા પણ સર્જાઈ છે. ગત મોડી રાત્રે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીનો સામાન પણ નુકસાન પહોંચી રહ્યું છે. લોકોએ સત્તાધીશો સામે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે. ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે ગ્રામજનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો. અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે અને હજી પાણી નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી. સતત વરસતા વરસાદને કારણે ગત મોડી રાત્રે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. લોકોની ઘરવખરી અને ઘરનો જે સામાન છે તે ખરાબ થઈ ચૂક્યો છે. લોકો દ્વારા સત્તાધીશો સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. સત્તાધીશોની બેદરકારીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેવું ત્યાં ગામના રહીશો જણાવી રહ્યા છે. સંવાદદાતા ઉમેશ પટેલ છે વધુ વિગતો સાથે. ઉમેશ, શું પરિસ્થિતિ છે હાલ વલસાડમાં વરસાદને લઈને, અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારોની પરિસ્થિતિ વિકટ થઈ છે ત્યાં શું માહોલ? જી, ગતરોજથી જે વલસાડ જિલ્લામાં બપોરથી વરસાદ શરૂ થયો હતો તેને લઈને જે વલસાડના પગરાળા ખાતે વિનાયકનગર ખાતે વરસાદી પાણી ઘૂસ્યા હતા મોડી રાત્રે, અને તે રીતે મોડી રાત્રે વરસાદી પાણી ઘૂસવાના કારણે ત્યાં સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જે સ્થાનિક લોકો હતા તેઓના ઘરોમાં ઘૂંટણ થવા પાણી ભરાઈ ગયા હતા, તેને લઈને તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અને તેઓને બિલ્ડિંગોના પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા હતા, તેને લઈને વાહનોમાં પણ ઘણું નુકસાન થયું. જી આભાર ઉમેશ જાણકારી માટે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વરસાદી પાણી સોસાયટીઓમાં ઘૂસી રહ્યા છે, લોકોનો સામાન ખરાબ થઈ રહ્યો છે. વરસાદ એક તરફ સતત વરસી રહ્યો છે તો લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માલ સામાન ખરાબ થઈ રહ્યો છે, ઘરવખરી ખરાબ થઈ રહી છે, તો જનજીવન વલસાડમાં પ્રભાવિત ભારે વરસાદને કારણે થયું.